गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आपने धोरण 3 માં કલસોર વિષય ભણવાનો છે. કયો કલસોર વિષય? આપણે કલસોર માં છે એ આગળ પાઠ સમજી ગયા, બરાબર ને? ચોપડી માં પાઠ 10 ચાલો સૌને રમત મુબારક છે એ પાઠ સમજી ગયા. હવે આપણે છે એના સ્વાધ્યાય પોથી માં સ્વાધ્યાય પૂરવાનું છે. ચલો પ્રશ્ન 1 જોઈએ. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. और नो पहलो सवाल, बिले ने कई रमत बहु गमती हती? बिले ने चोर सिपाही नी रमत बहु गमती हती. तेने क्रिकेट नी रमत पण बहु गमती हती. एने क्रिकेट नी रमत छे ई पण खूब ज गमती हती. बीजू, वार्ता में कया कया पक्षी ना नाम छे? वार्ता में मोर, कबूतर, काका कौवा अने चकली ना नाम छे. तीजू, तमने गमता भजन नी एक पंक्ति लखो. मने गमता भजन नी एक पंक्ति, हरि ने भजता हजी कोई नी लाज जता नथी जानी रे, हरि एक पंक्ति छे ई मैं लखी छे. चौथू, ध्यान नी रमत में कया छोकरा नी रमत तमने वधु गमी? ध्यान नी रमत में बिले नी रमत मने सौथी वधु गमी. पछी पांचमो सवाल, बिले केम रमत न छोड़ी? बिले पोतानी ध्याननी रमत में तल्लीन थई गयो हतो, तेथी तेणे रमत न छोड़ी. छठो सवाल, भूतनुं नाम शुं हतुं? भूतनुं नाम ब्रह्म राक्षस हतुं. ब नो पेलो, बिले मोटो थईने शुं बनवा इच्छतो हतो? बिले मोटो थईने घोड़ानो रखेवाड़ बनवा इच्छतो हतो. बीजू, बिले ए मित्रोने कई नवी रमत शीखवाड़ी? बिले ए मित्रोने आँखों बंद करीने बेसी जवानी ध्याननी नवी रमत शीखवाड़ी. त्रीजू, बिले ने छोकराओनी बूमो केम संभळाई नहीं? बिले ने पोतानी ध्याननी रमत में तल्लीन हतो, तेथी तेने छोकरानी बूमो संभळाई नहीं. चौथू, बिले वटला पर कोनी जेम हिंचका खातो? बिले लंगूर वडवागोळनी जेम ऊंधो लटकीने वडला पर हिंचका खातो. वडवागोळ એટલે કે વડવાંગડાની જેમ ઊંધા લટકીએ તેને વડવાગોળ પણ કહેવાય. પાંચમો, બિલેનું સાચું નામ શું હતું? બિલેનું સાચું નામ નરેન્દ્ર હતું. પેજ નંબર 60 ઉપર પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, બિલેને પશુ પંખી ગમતા કેવી રીતે કહી શકાય? જો બિલેને છે એ પશુ પંખી ગમતા તે આપણે કેવી રીતે કહી શકાય? બિલેને પશુ પંખી ગમતા એમ કહી શકાય કારણ કે એ વાડીમાં બેઠો બેઠો મોર, કબૂતર, કાકા કૌવા, ચકલી સાથે વાતો કરતો, વાંદરા, બકરા, ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરતો. એટલે આપણે એમ ખબર પડે કે એને છે એ પશુ પંખી ખૂબ જ ગમે છે. બીજો સવાલ, ધ્યાનની રમતમાં છોકરાઓ શું કર્યું? જવાબ, ધ્યાનની રમતમાં કેટલાક છોકરાઓએ એક આંખ ખોલી પાછી બંધ કરી દીધી, કેટલાક આંખો પર બે હાથ મૂકી આંગળીઓની વચ્ચેથી બધાને જોઈ લીધા, કેટલાક ઉધરસ ખાધી અને છીક આવી ન આવીને ત્રણેયને ખંજવાળ આવી એવી રીતે કર્યું. કોઈ જો કોઈ બેને છીક આવી અને ત્રણ જણાને શું થયું તો કે ખંજવાળ આવી. એમ કરતાં કરતાં કેટલાક મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા. હવે ત્રીજો સવાલ, બિલે વડવાઈના હિંચકા કેવી રીતે ખાતો હતો? બિલે વડલા પર ચડતો એની ડાળી પર પગ ભેરવીને પછી શરીર નીચે લટકાવીને લંગૂર અને વડવાગોળની જેમ ઊંધો લટકીને હિંચકા ખાતો. પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું ને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું, બિલે ખૂબ જ બેશુરું ગાતો હતો. શું આવશે? ખોટું. બિલેને ગરબા ગાવાની આદત હતી. ખોટું. બિલેને હાથી ખૂબ ગમતા. ખોટું. બિલેને અંધારાની બીક લાગતી હતી. ખોટું. બિલે એટલે સ્વામી વિવેકાનંદ. સાચું. પછી છઠ્ઠો સવાલ, વડીલની વાત સાંભળી બિલેએ હિંચકા ખાવાનું બંધ કર્યું. ખોટું. પેજ નંબર 60 પૂર્ણ થયા, પેજ નંબર 61 ઉપર જુઓ. પ્રશ્ન 4, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, બિલે ખાલી જગ્યા હતો. નીડર. બીજી ખાલી જગ્યા, મંદિરમાં ખાલી જગ્યા આવ્યો. શબ. ત્રીજી ખાલી જગ્યા, ખાલી જગ્યાની શિખામણ બિલેને ગળે ન ઉતરી. વડીલ. ચોથું, બિલેનું સાચું નામ ખાલી જગ્યા હતું નરેન્દ્ર. આપણે નરેન્દ્રને ખાલી જગ્યા તરીકે ઓળખીએ છીએ સ્વામી વિવેકાનંદ.
બંધ બેસતા જોડકા રચો. પહેલું ફેરફુદોઈડી, ચ આવશે ગોળ ગોળ ઘૂમવાની મજા. ક્રિકેટ, ગ આવશે કેચ પકડવાની મજા. સંતા કુકડી, ક આવશે છુપાવવાની છુપાઈ જવાની મજા. આંબલી પીપળી, ખ આવશે ઝાડ પર ચડવાની મજા. ફૂટબોલ, ગ આવશે ગોલ કરવાની મજા. હવે છે એ વાક્ય ક્રમમાં ગોઠવો, વાર્તાને છે એ ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. જો આગળ છે એ નામ ક્રમ આપ્યા છે તો આપણે પહેલા ક્રમેથી જ વાંચીએ. પહેલા ક્રમે શું આવશે આખી વાર્તા વાંચીએ તો આપને ખબર પડે. આ છે એ બધી લીટી વાંચીએ તો પહેલાં છે એ આપણે શું વાંચવાનું છે, પહેલો નંબર આવે છે એને વાંચીએ. બિલે મિત્રોની ધ્યાનની રમત નવી રમત શીખવાડી, એક નંબર. પછી બે નંબર, બિલેના મિત્રો ડરી ગયા. ત્રણ નંબર, બિલેએ ધ્યાનની રમત છોડી નહીં. ચાર નંબર, સાપ બિલે પાસેથી શાંતિથી પસાર થઈ ગયો. ને પાંચમો નંબર આવશે, થોડી વાર પછી બિલેએ આંખો ખોલી. પહેલાં ત્રણ નંબર, ચાર નંબર, એક નંબર, પાંચ નંબર ને બે નંબર. હવે પ્રશ્ન સાત, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. પહેલું, હું તો ઘોડાનો રખેવાળ બનીશ, કોણ બોલે છે? બિલે. બીજું, બિલે તમે અમારી બૂમો જ ન સંભળાઈ મિત્રો. ત્રીજું, અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે, વડીલ. ચોથું, ભૂત આવશે તો હું એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ, બિલે. પેજ નંબર 61 પૂર્ણ ધ્યાને પેજ નંબર 62 ઉપર જુઓ. જુઓ પ્રશ્ન 8 આપ્યો છે, ચિત્ર જુઓ ને ઉત્તર લખો. જો ચિત્ર જોવાનું છે પહેલાં તો, છોકરા રમતા હોય, હિંચકા ખાતા હોય, ચોપાટીમાં આવ્યા હોય એવું લાગે છે ને. હવે આપણે સવાલ જવાબ લખીએ. આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે? આ ચિત્ર બગીચાનું હોય એવું લાગે છે. બીજું, ચિત્રમાં કુલ કેટલા બાળકો છે? તો આપણે ગણવાના છે. ચિત્રમાં કેટલા બાળકો દેખાય છે? આઠ બાળકો છે. કેટલા? આઠ. ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે? ચિત્રમાં બાળકો રમી રહ્યા છે. જોવો, રમે છે ને બાળકો. કઈ કઈ રમતો રમી રહ્યા છે બાળકો? હિંચકા ખાવાની, લસણપટ્ટી ખાવાની, દડો રમવાની, ગલુડિયા સાથે દોડવાની અને રમકડા સાથે રમવાની રમતો રમી રહ્યા છે. હવે પાંચમો સવાલ, આમાંથી કઈ રમત તમને સૌથી વધુ ગમે છે? આમાંથી મને હિંચકા ખાવાની રમત સૌથી વધુ ગમે છે. છઠ્ઠું, એ રમત કઈ રીતે રમાય? એ રમત હિંચકા પર બેસીને રમાય. સાતમો સવાલ, છેલ્લે આ રમત તમે ક્યારે રમ્યા હતા? છેલ્લે આ રમત હું ગઈકાલે રમી હતી. આઠમો, તમે ક્યાં ક્યાં રમો છો? હું નિશાળમાં, ઘરમાં, શેરીમાં, બગીચામાં રમું છું. નવમું, તમે એકસાથે કેટલા દોરડા કૂદ લગાવી શકો છો? હું એકસાથે 20 દોરડા કૂદ લગાવી શકું છું. એટલે કે દોરડા કૂદવાના છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, એવી રીતે 20 સુધી એકસાથે ખૈમા વિના, એટલે કે થાક લાગ્યો હોય તો કોરો ખાય ને, કોરો ખાધા વિના એકસાથે 1 થી 20 દોરડા કૂદી શકે છે. વાતચીત છે, મૌખિક છે, તમારે જાતે કરવાની છે. પ્રશ્ન 10, યોગ્ય વાક્યની સામે સાચાની નિશાની કરો. જે જવાબ આવે છે એમાં એ જ જવાબ હું બોલીશ. પહેલું, શિવાની ખોવાઈ ગઈ છે. ક આવશે શિવાની નાચવાનું શરૂ કરે પછી એને બીજી કોઈ ખબર રહેતી નથી. અહીંયા સાચું આવશે. બીજું, મારા ગળે ઉતરતું નથી. પહેલું આવશે, અ આવશે ને. બધા મને કહે છે કે પરીક્ષા વખતે ખૂબ વાંચું છું. હું આ વાત માનતો નથી, વાંચવાનું તો આખું વર્ષ હોય ને. પેજ નંબર 63 પૂર્ણ અને પેજ નંબર 64 ઉપર જોવો. નીડર, તો શું આવશે એમાં? છેલ્લું આવશે. નીડર વ્યક્તિને અંધારાની અજાણ્યાની ભીખ ન લાગે. જો પછી છે આદત, પહેલું આવશે, તારી આ આદત ન ગમી. એકની એક વાત પૂછ્યા કરે છે. હવે જોવો અહીંયા પેરેગ્રાફ છે. જો આ જ વાત નરેન્દ્ર કહે તો કઈ રીતે કહે તે લખવાની છે. અલગ રીતે છે એ આખી વાત કહેવાની છે, બરાબર ને. એ વાત નરેન્દ્ર કહેતો હોય તો કઈ રીતે કહેશે એ આપણે અહીંયા લખવાની છે. પહેલાં તો આપણે આ આખો પેરેગ્રાફ વાંચીએ તો ખબર પડશે ને શું નરેન્દ્ર કહેવા માંગે છે. એક દિવસ તે પોતાના દોસ્તો સાથે મંદિરમાં બેઠો હતો. આંખો મીચીને તે તો મનોમન કશીક પ્રાર્થના બોલવા લાગ્યો. તે એમ ને એમ એક ધ્યાન થઈ ગયો. એટલામાં મંદિરમાં સાપ નીકળ્યો. સાપ જોઈને સાપ 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 કરતા સો છોકરા જઈ નાઠા. જોકે નરેન્દ્રને તો એની અસર જ ન થઈ.
તે તો આંખો મીચીને હાથ જોડીને ધ્યાનમાં મસ્ત બની ગયેલો. હવે શું છે? તો હવે આપણે તેને તે સવાલ નરેન્દ્ર કેવી રીતે આ વાર્તા કહેશે એ પ્રમાણે આપણે લખવાની છે ઉત્તર. તે દિવસે હું મારા દોસ્તો સાથે મંદિરમાં બેઠો હતો. આંખો મીચીને હું તો મનોમન કશીક પ્રાર્થના બોલવા લાગ્યો. હું એમને એમ એક ધ્યાન થઈ ગયો. એટલામાં મંદિરમાં સાપ નીકળ્યો. સાપ જોઈને સાપ સાપ કરતા સો છોકરા જાય નાઠા. જોકે મને તો તેની અસર જ ન થઈ. હું તો આંખો મીચીને હાથ જોડીને ધ્યાનમાં મસ્ત બની ગયેલો. આ છે એ નરેન્દ્ર કહે છે, બરાબર ને? હવે જો પ્રશ્ન 12. પ્રશ્ન 12. ખોટા અક્ષર કે શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. પહેલું, એને ચોર સિપાહી નો નું રમત બહુ ગમતી હતી. આપણે છે એ સાચું વાક્ય નીચે લખ્યું છે એ જોઈએ. એને ચોર સિપાહીની રમત બહુ ગમતી હતી. બિલેને બીક લાગતું લાગ્યો લાગવી નહીં. બિલેને બીક લાગતી નહીં. અહીંયા બે અક્ષર છે એ મેં લીટો માર્યો છે, એ તમારે પણ ચેકવાનો છે. બિલેને હિંચકા ખાવાની નું નો આદત પડ્યું પડી પડ્યો હતી. બિલેને હિંચકા ખાવાની આદત પડી હતી. ચોથું, વડીલે બિલેને હિંચકા ન ખાવાનો ના ની શિખામણ આપ્યા. વડીલે બિલેને હિંચકા ન ખાવાની શિખામણ આપી. પાંચમો સવાલ, બિલે વડનું ના ને ઝાડ પર હિંચકા ખાય. બિલે વડના ઝાડ પર હિંચકા ખાય. હવે છઠ્ઠું છે, પેજ નંબર 65 ઉપર 64 પેજ નંબર પૂર્ણ થયા અને 65 બાજુમાં છે. જુઓ છઠ્ઠું, હું મોટી મોટો મોટે થઈને ઘોડાનો ના ની રખેવાળ બનીશ. હું મોટો થઈને ઘોડાનો રખેવાળ બનીશ. હવે તેરમો પ્રશ્ન, તેરમો વાક્ય વાંચી કૌંસમાંથી લાગુ પડતા વિધાનો ખાલી જગ્યામાં લખો. પહેલું, લતાએ મારા હાથમાંથી પેન્સિલ ઝૂંટવી લીધી. મને ગુસ્સો આવ્યો. બીજું, આઘાને આજે પહેલી જ વખત પ્રાર્થના સંમેલનમાં ગાવાનું હતું, તેને બીક લાગી. ત્રીજું, હરેશ રાત્રે અંધારામાં એકલો ધાબા પર ગયો. અચાનક તેના ખંભા પર ગરોળી પડી, તેને ડર લાગ્યો. ચોથું, વિશ્વાને તેના પપ્પાએ વાર્તાનું પુસ્તક ખરીદી આપ્યું, તે ખૂબ ખુશ થઈ. પાંચમું, સલોની તેની બહેનપણીઓ સાથે બગીચામાં રમવા ગઈ, તેને મજા આવી. હવે છે પ્રશ્ન 14 છે, એ વાતચીત છે મૌખિક. તમારે જાતે તમારા મમ્મી સાથે વાતચીત કરવાની છે અથવા તમારી બહેનપણી સાથે, બરાબર ને? પ્રશ્ન 15. કૌંસમાં રમતમાં નામ આપ્યા છે. આ રમત નીચેના વાક્યોમાંથી જેને લાગુ પડે તેની સામે લખો. પહેલું, મહેશ ઝાડ પર ચડી ગયો આંબલી પીપળી. બીજું, છાયા ખાટલા નીચે સંતાઈ ગઈ સંતા કુકડી. ત્રીજું, રૂપા એક જ શ્વાસે કંઈક બોલી ગઈ કબડ્ડી. ચોથું, કેરવીએ ચોરને પકડી પાડ્યો ચોર સિપાહી. પાંચમું, પૂજા કચુકા ઉછાળે છે પાંચિકા. હવે પ્રશ્ન 16. જોડીમાં બોલાય તેવી બીજી રમતો કઈ? જેમ કે આંબલી પીપળી, ખોખો, ગિલ્લી દંડા, ઉંદર બિલ્લી, બાસ્કેટબોલ, અડકો દડકો, ધમાલ, ધોકો. પેજ નંબર 65 પૂર્ણ અને પેજ નંબર 66 ઉપર જોવો પ્રવૃત્તિઓ છે. એમાં શું છે? ચાલો ગાઈએ ગીતડું, રમશું રમશું, રેલમ છેલમ. પછી પ્રશ્નો 2 છે, શાળા પુસ્તકાલયમાંથી સ્વામી વિવેકાનંદ વિશેના પુસ્તકો મેળવીને વાંચો. સ્વામી વિવેકાનંદ વિશે યુટ્યુબમાં મસ્ત મસ્ત વાર્તાઓ છે, એ તમારે જોવાની છે. પ્રશ્ન 3, જૂથમાં બેસી વાંચી અધૂરી વાત પૂરી કરો. ચલો હું છે એ અધૂરી વાત તમને પૂરી કરાવી દઉં છું. સાંજનો સમય હતો, અંધારું થવાને હજી વાર હતી. હું ખુરશીમાં બેઠી હતી. ખુરશીને હિંચકાની જેમ હલાવતી હતી. હું વિચારતી હતી કે હજી કોઈ રમવા બોલાવવા કેમ નથી આવ્યું. ત્યાં તો મેં દ્રષ્ટિને બૂમ સાંભળી. હું તો ફટાફટ બેટ લઈને રમવા દોડી. અમારા ફળિયામાં જરાક દૂર મેદાન હતું. અમે રોજ ત્યાં જ રમવા જતા. અમારું રમવાનું બરાબર જામ્યું. ત્યાં ધ્રુમિલે એક જોરદાર ફટકો માર્યો. દડો વાડામાં જતો રહ્યો. અમે દડો શોધતા હતા. ત્યાં જ મારી નજર એક ફૂલછોડ પર પડી.
તેની નીચે એક સાપ હતો. સાપ પાસે દડો પડ્યો હતો. દડાના અવાજથી સાપ ફેણ ચઢાવીને ઊભો થઈ ગયો હતો. હું તો ડરીને ભાગી. મેં ધ્રુમિલને વાત કરી. ધ્રુમિલે નીડર હતો. તેણે સાપ પર પાણી છોડ્યું. સાપ ઉપર શું કર્યું? પાણી છાંટ્યું. સાપ ચાલ્યો ગયો અને ધ્રુમિલ છે દડો લઈને આવી ગયો. આ છે એ મેં પૂરું કર્યું છે. હવે પ્રશ્ન 4 છે. નીચેનું ચિત્ર જુઓ અને તમે તેના 5 વાક્યોનું વર્ણન કરો. મેં લખેલા છે એ સિવાય નહીં તમારે વર્ણન કરવા હોય તો તમારી રીતે તમે કરી શકો છો. જો પેલું ચિત્રમાં ચોમાસાનું ચિત્ર છે. બીજું ચોમાસામાં ખૂબ જ વધારે વરસાદ આવે છે. ત્રીજું બધા લોકો રેનકોટ અથવા છત્રીનો ઉપયોગ કરે છે. ચોથું નાના છોકરાઓ વરસાદમાં મસ્તી કરે છે. કોઈ છોકરાઓ વરસાદમાં નાહવા માટે જાય છે. ત્રણ ત્રણના જૂથમાં કામ કરો. કોઈ એક ચિત્ર પસંદ કરી તેના વિશે જૂથ ચર્ચા, જૂથના સભ્યો સાથે મળીને ચિત્ર વિશે વર્ગને જણાવો. પ્રશ્ન 5 છે એ જૂથ ચર્ચા કરવાની છે, બરાબર ને? એ તમારે આપણે આના વિશે છે એ આગળ લખ્યું. જૂથ ચર્ચા તમારા મમ્મી સાથે, પપ્પા સાથે અથવા તમારા દોસ્તાર બેનપણી એની સાથે કરજો. પ્રશ્ન 6. પાઠમાં આવતા નીચેના શબ્દો કોષ્ટકમાંથી શોધીને ચોરસ બોક્સમાં કરો. એટલે કે નરેન્દ્ર હોય ત્યાં આપણે ગોળ કરવાનું છે, નરેન્દ્ર. પછી બીજું શું છે? રમતિયાર. ક્યાં છે રમતિયાર? આડિયું રમતિયાર. પછી મુક્કાબાજી, મુક્કાબાજી. મૂર્તિ, મૂર્તિ છે એ ક્યાં છે? ચાલો ગોતો ગોતો, આર્યું મૂર્તિ. પછી હોશિયાર. પછી મંદિર, મંદિર. પછી ટાટિયા. બરાબર થઈ ગયું હવે આપણું. પ્રશ્ન 7. નીચેનું ઉખાણું મોટેથી ગાવો અને બીજા બે ઉખાણા લખો. કટ કટ કણસલું, નાના મોટા પગ, મોટો ચાલે બાર ગાવ, ત્યારે નાનો માંડે ડગ. શું છે? ઘડિયાળ છે, બરાબર ને? હવે તમારે બે છે એ જાતે લખવાના છે. પહેલા કદમમાંથી લખો અથવા બીજી કોઈ ચોપડીમાંથી તમારે જાતે લખવાનું છે. હવે પ્રશ્ન 8 છે. રમતોના ચિત્ર ઓળખી કાઉન્સમાંથી તેમના નામ શોધીને ચિત્રની નીચે લખો. પહેલું શેનું ચિત્ર છે? કબડ્ડી. બીજું ખોખો. ત્રીજું લંગડી. ચોથું આંબલી પીપળી. અહીંયા છે એ આપણે કલ્સોર વિષય પૂર્ણ થાય છે. આપણો 10મો પાઠ પણ પૂર્ણ થયો, કલ્સોર વિષય પણ પૂર્ણ થયો. હવે છે એ તમારે ચોપડીમાં અને સ્વાધ્યાય પોથીમાં પાઠ 10મો છે એ બંને લખી નાખવાનો છે, બરાબર ને? ચલો બાળકો, બાય બાય.